नमस्कार विद्यार्थी मित्रों, आज आप शीखीश चेप्टर नंबर 3 कम्पोजर की मदद थी ई कॉमर्स की वेबसाइट बनावी। वेबसाइट एटले विशिष्ट हेतु माटे परस्पर जोड़ायेला वेब पेज नो समूह। आजना टेक्नोलॉजी युग में आप जाहरात जुदा जुदा मध्यमों विषे जाए थे। लोग पोताना धंधाना विकास माटे जाहरात माटेना जुदा जुदा मध्यमों उपयोग करे छे। घणी वक्त आपणे होर्डिंग्स जोईए छे, साइकल पर जाहरातो जोईए छे, एलईडी पर जाहरातो जोईए छे, टीवी में जाहरातो जोईए छे। आ तमाम जाहरातो के विविध प्रकारना माध्यमो ए धंधाना विकास माटे होय छे। आजे वधु ने वधु लोको स्मार्टफोन जेवी टेक्नोलॉजी थी जोड़ाया छे, एटले के आजे इंटरनेट पण एक सक्षम माध्यम छे धंधाना विकास माटेनो। पोताना एक स्थळेथी रही धंधानो आखा विश्वमां फैलावो करवा माटे वेबसाइट एक सक्षम माध्यम छे। वेबसाइटनी रचना जो योग्य तकनीक एटले के टेक्नोलॉजीना माध्यमथी बनावामां आवी होय तो वधु कक्षामां मुलाकातीओने वेबसाइट पर लावी शकाय अने धंधानो विकास करी शकाय। वेबसाइटनी मुलाकात जेटला वधु लोको लेशे तो मुलाकातोनी संख्या वधवाथी नफा अने वेचाणनी प्रवृत्तिमां पण वधारो थशे। धंधाने वैश्विक प्लेटफॉर्म पूरू पड़े छे वेबसाइटना माध्यमथी, एटले के आपणा धंधानी ओळख आखा विश्व सुधी पहोंचे छे। उदाहरण तरीके आपणा घरना नाके कोई दुकान होय तो तेनो वेचाण करवानो विस्तार ए आपणा विस्तार सुधी सीमित होय छे, परंतु जो ते धंधाने इंटरनेटना माध्यम पर लावामां आवे तो ते वैश्विक बने छे। एटले के जो योग्य टेक्नोलॉजीनो उपयोग थाय तो आपणो धंधो वैश्विक बने छे अने वधु मुलाकातीओ मळवाथी वधु नफो थाय छे, वधु वेचाणनी प्रक्रिया करी शकाय छे। योग्य वेबसाइट बनावामां आवी होय तो ते धंधाना विकासमां, वस्तुना वेचाणमां अने वधु मुलाकातीओने लावामां मददरूप बने छे। संवादी वपराशकर्ता माटे सरळ अने ચોક્કસ અને ઉપયોગકર્તાને વધુ માહિતી સક્ષમ વેબસાઇટને બનાવવી એ ખૂબ જ પડકારજનક મુદ્દો છે। જો વેબસાઇટને યોગ્ય રીતે બનાવવામાં આવી હોય તો તે હેતુઓ સિદ્ધ કરી શકે છે, એટલે કે ધંધાનો વિકાસ થઈ શકે છે અને વધુ નફો મેળવી શકાય છે। જો વેબસાઇટ ઉપયોગકર્તા માટે માહિતીપ્રદ હોય તો જ વપરાશકર્તા વેબસાઇટની વારંવાર મુલાકાત લે છે। અન્ય યોજનાઓની જેમ વેબસાઇટને બનાવવાનું કામ પણ પડકારજનક અને અન્ય યોજનાઓ જેવું જ હોય છે। જે રીતે કોઈ ધંધાના વિકાસ માટે આપણે તમામ પરિબળો, તમામ પાસાઓને વિચારીએ છીએ, તેવી જ રીતે વેબસાઇટને બનાવતી વખતે તમામ મુદ્દાઓ અને પાસાઓનો વિચાર કરવો જોઈએ। જે રીતે આપણે કોઈ નવા ધંધાની શરૂઆત કરતા હોઈએ, જો આપણે કોઈ નવી કરિયાણાની દુકાન શરૂ કરવા માંગતા હોઈએ તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે કયા વિસ્તારમાં કરિયાણાની દુકાન નથી, તો ત્યાં આપણે દુકાનને શરૂ કરી વધુ વેચાણ કરી શકીએ, નફો મેળવી શકીએ। અથવા જે જગ્યાએ આપણે કરિયાણાની દુકાન શરૂ કરવી છે ત્યાં બીજી કેટલી કરિયાણાની દુકાન છે, ગ્રાહકોને કેવી વસ્તુઓ આપવામાં આવે છે, ગ્રાહકો સાથે કેવા પ્રકારના સંબંધો કેળવાયા છે, આ બધી બાબતોને તપાસ્યા બાદ આપણે આપણી દુકાનનું એલિવેશન, દુકાનમાં વસ્તુઓની ગોઠવણી વગેરે બાબતોનું ધ્યાન રાખશું। તેવી જ રીતે ધંધાના વિકાસ માટે જો વેબસાઇટને બનાવવામાં આવે તો આ તમામ પાસાઓનો વિચાર કરવામાં આવે છે। આપણી વેબસાઇટની મુલાકાત કેવા પ્રેક્ષકગણ લેશે, આપણી વેબસાઇટમાં કેવા પ્રકારની વિષયવસ્તુ રહેશે, આપણે કઈ વસ્તુઓનું વેચાણ કરવા માંગીએ છીએ, આપણે કેવી રીતે ગ્રાહકોને વસ્તુ પહોંચાડીશું, પેમેન્ટની ચૂકવણી કેવી રીતે કરશું, આપણી વેબસાઇટની મુલાકાત કયો દર્શક વર્ગ લેશે, આ તમામ પાસાઓને વિચાર કર્યા બાદ વેબસાઇટમાં વસ્તુઓની ગોઠવણી કરવામાં આવે તો વેબસાઇટ દ્વારા આપણા ધંધાના હેતુને સિદ્ધ કરી શકાય છે અને આપણા હેતુઓ પાર પાડી વધુમાં વધુ નફો મેળવી શકાય તે પ્રકારની યોજના બનાવી શકાય છે। વેબસાઇટના વિકાસ માટે કયા કયા મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ, આવા જ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ। પ્રથમ મુદ્દો હેતુ। વેબસાઇટનો હેતુ સ્પષ્ટ કરેલો હોવો જોઈએ। વેબસાઇટને બનાવતા પહેલાં તેની વ્યાખ્યા અને ધ્યેય નિશ્ચિત કરેલા હોવા જોઈએ। યોગ્ય વેબસાઇટની રચના ધંધાના વિકાસ માટે મદદરૂપ બન્યા છે। વેબસાઇટની રચના કરતા પહેલાં
તેનું આયોજન કરવું જોઈએ. આયોજન જેટલું સફળ તેટલી જ વેબસાઇટની સફળતા વધુ. વેબસાઇટનું આયોજન થયા બાદ તેની વિષયવસ્તુ એટલે કે કન્ટેન્ટ અને તેની રૂપરેખા એટલે કે લેઆઉટનું આયોજન કરી શકાય છે. વેબસાઇટનો હેતુ ઉપયોગકર્તાને આકર્ષવાનો, ઉપયોગકર્તાને વધુ માહિતી પહોંચાડવાનો કે ઓનલાઈન વેચાણનો હોઈ શકે છે. વેબસાઇટની રચના કરતાં પહેલાં અપેક્ષિત પ્રેક્ષકગણની પણ જાણકારી હોવી જોઈએ, એટલે કે આપણી વેબસાઇટની મુલાકાત કોણ અને કઈ ઉંમરના લોકો લેવાના છે તેના આધારે વેબસાઇટની રચના થવી જોઈએ. પ્રેક્ષકગણને ધ્યાનમાં રાખી વેબસાઇટમાં વિસ્તૃત અને સામાન્ય માહિતી હોવી જોઈએ. માહિતી સરળ અને વિશિષ્ટ હોવી જોઈએ, એટલે કે બીજાથી કંઈક અલગ હોવી જોઈએ, તેથી વધુને વધુ લોકો આપણી વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. વેબસાઇટ માટેની લોકોની અપેક્ષાઓ જાણી વેબસાઇટની રૂપરેખા અને વિષયવસ્તુની ગોઠવણી કરી શકાય છે, તેથી વધુ ઉપયોગી વેબસાઇટ બનાવી શકાય. વેબસાઇટને બનાવતા પહેલાં વપરાશકર્તાના ઇન્ટરનેટ જોડાણની પણ જાણકારી મેળવવી જોઈએ. જો વેબસાઇટમાં વધુ ચિત્રાત્મક માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો વપરાશકર્તાના કમ્પ્યુટરમાં કે મોબાઈલ ફોનમાં કે ટેબ્લેટમાં આ માહિતી ડાઉનલોડ થવામાં ખૂબ જ સમય લગાડે છે, તેથી વપરાશકર્તા માહિતી મેળવવા માટે અધીરો બને છે અને વેબસાઇટ છોડી દે તેવું પણ બને. તેથી વપરાશકર્તા આપણી વેબસાઇટની મુલાકાત બીજી વખત લેતો નથી. આવું ન બને એટલે વેબસાઇટને કન્ટેન્ટને ધ્યાનમાં રાખી ચિત્રાત્મક અને મલ્ટીમીડિયા માહિતીનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, તેથી વધુમાં વધુ લોકો આપણી વેબસાઇટની મુલાકાત લઈ શકે. આપણે પણ ઘણી વખત કોઈ વેબસાઇટની મુલાકાત વખતે અનુભવ કરી હશે, જ્યારે વધુ ચિત્રાત્મક માહિતી હોય ત્યારે ચિત્રોને આવવા સમય લાગે છે, અથવા તો ઘણી વેબસાઇટ ઉપર કોઈ વિડીયો પ્રકારની વધુ માહિતી હોય તો વિડીયોને રેન્ડર થવામાં વધુ સમય લાગે છે. તો આવા સંજોગોમાં આપણે વેબસાઇટના પેજને છોડી દઈએ છીએ. આપણી વેબસાઇટમાં પણ આવું બની શકે છે. ઈ કોમર્સની વેબસાઇટને બનાવતી વખતે વધુમાં વધુ વપરાશકર્તા મુલાકાત લે તે માટે ઓછી મલ્ટીમીડિયા ફાઇલ અથવા તો વેબસાઇટની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મલ્ટીમીડિયા અને ચિત્રાત્મક ફાઇલોનો ઉપયોગ કરવો જોઈએ. વિષયવસ્તુ. વેબસાઇટમાં યોગ્ય અને સુસંગત માહિતી હોવી જોઈએ. જો યોગ્ય અને સુસંગત માહિતી ન હોય તો વપરાશકર્તાને નિરાશા મળે છે. અધૂરી માહિતી મેળવવાથી વપરાશકર્તા વેબસાઇટને છોડી દે છે. યોગ્ય અને સંપૂર્ણ માહિતી મેળવવાથી વપરાશકર્તાને સંતોષ મળે છે અને તે આપણી વેબસાઇટની જાણકારી બીજા લોકોને પણ વહેંચે છે. ટૂંકી સામાન્ય માહિતી વેબસાઇટનો ઓવરવ્યૂ પૂરો પાડે છે. સામાન્ય માહિતી દ્વારા વપરાશકર્તાને માહિતી શોધવામાં મદદ મળે છે, જ્યારે વિસ્તૃત માહિતી વપરાશકર્તાને ઉત્પાદનની માહિતી અને સેવાની તમામ પ્રકારની માહિતી પૂરી પાડે છે. વેબસાઇટમાં વિસ્તૃત માહિતી આપતી વખતે ફકરાઓની યોગ્ય ગોઠવણી થવી જરૂરી છે. જો ફકરાઓની યોગ્ય ગોઠવણી કરવામાં ન આવે તો પણ વપરાશકર્તા માહિતી ન મેળવવાના કારણે આપણી વેબસાઇટ છોડી દે છે. જો વેબસાઇટમાં વધુ માહિતી હોય તો તેનું નાના ફકરાઓમાં વિભાજન કરવું જોઈએ. વેબસાઇટમાં યોગ્ય અને સરળ નેવિગેશન માળખું હોવું જોઈએ. સારા વિષયવસ્તુથી સભર, યોગ્ય માળખું અને સરળ નેવિગેશન ધરાવતી વેબસાઇટ સંસ્થા માટે કિંમતી બની રહે છે. માધ્યમ. આજે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. આજે લોકો સમયની સાથે સતત નવા ને નવા ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરે છે. આજે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા માધ્યમમાં વધુ ને વધુ કરે છે. આપણી વેબસાઇટનું માળખું સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને કમ્પ્યુટર માટે સરળ હોવું જોઈએ, એટલે કે જે રીતની આપણી વેબસાઇટ કમ્પ્યુટરમાં દેખાય તે રીતે જ મોબાઈલ ફોન અને ટેબ્લેટમાં પણ દેખાવી જોઈએ, તેટલી જ સરળ હોવી જોઈએ. આ ઉપરાંત આપણી વેબસાઇટ સરળતાથી તમામ પ્રકારના બ્રાઉઝરોમાં દર્શાવી શકાય તે પ્રકારની બનેલી હોવી જોઈએ. કેટલીક વખત વેબસાઇટને ઓપન કરતી વખતે જે માહિતી, જે કન્ટેન્ટ કમ્પ્યુટરમાં દેખાતી હોય તે રીતે કદાચ મોબાઈલ ફોન કે ટેબ્લેટમાં ન પણ દેખાય, આવું વેબસાઇટમાં ન બને તે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ વેબસાઇટને કમ્પ્યુટરમાં ઓપન કરો તો તે એકદમ સરળ દેખાય છે, તે જ વેબસાઇટને જો આપણે આપણા મોબાઈલ ફોનમાં ઓપન કરીએ
तो तेमां नानी विगतो देखाय छे अने जे कंटेंट्स कम्प्यूटर में देखाती होय तेनाथी जुदी होय छे। एटले के आपणा मगज उपर कम्प्यूटर में ओपन करेली वेबसाइट अने मोबाइल फोन में ओपन करेली वेबसाइट जुदी जुदी बने छे। एटले के वपराशकर्ता माटे ते एक खराब इम्प्रेस छोड़े छे। आवुं ना थाय एटला माटे आपणे आपणी वेबसाइटना माळखाने कम्प्यूटर अने टेबलेट के स्मार्टफोन माटे एक समान बनाववुं जोईए। विद्यार्थी मित्रों, ई कॉमर्सनी वेबसाइट केवी रीते बनावी शकाय, तेमां केवी रीते कंटेंट्स उमेरी शकाय, केवी रीते स्क्रिप्ट उमेरी शकाय, आ बधी बाबतोनी चर्चा आपणे कम्पोजर द्वारा ई कॉमर्सनी वेबसाइटनुं प्रेक्टिकल बनावीने जोशुं। विद्यार्थी मित्रों, ई कॉमर्सनी वेबसाइट बनावा माटे आपणे घणा बधा वेब पेज बनावाना थशे। आ तमाम वेब पेज एक ज फोल्डरमां सेव थाय ते खूब ज जरूरी छे। वेबसाइटने बनावानी शुरुआत करता पहेला आपणे वेब पेजने जे जग्याए सेव करवाना छे त्यां एक फोल्डरनी रचना करीशुं। सौ प्रथम डॉक्यूमेंट माय कॉम्प्यूटरनी अंदर डॉक्यूमेंटमां तमे अहींया जोई शको छो। अहींया डॉक्यूमेंट पर क्लिक करी कोरा भाग पर माउस थी राइट क्लिक करी न्यू विकल्प ने पसंद करी फोल्डर पर क्लिक करशो एटले एक न्यू फोल्डर नो बॉक्स जोवा मळशे। त्यां आपणे नाम आपशुं, आपणे जे आपवुं होय ते आपी शकीए छीए। अत्यारे हुं आपुं छुं वेबसाइट प्रेक्टिकल। विद्यार्थी मित्रो, तमाम पेज तमाम वेब पेज एक ज लोकेशन पर सेव थाय ते खूब ज अगत्यनुं छे। एटले एक फोल्डरनी रचना करी अने बधा ज वेब पेज त्यां ज सेव करवा। हवे आपणे वेब पेज बनावानी शरूआत करीए। कम्पोजर प्रोग्राम ओपन करशो, टिप्स विकल्पने बंद करवो। टिप्स विकल्प बंद करी वेब पेजना प्रथम पेजनी बनावानी शरूआत करीए। विद्यार्थी मित्रों, कोईपण वेबसाइट ए घणा बधा वेब पेजनो समूह होय छे। आ तमाम वेब पेज ज्यारे भेगा थाय त्यारे वेबसाइट बने छे। आ वेबसाइटने ज्यारे आपणे आपणा ब्राउजरमां ओपन करीए छीए, ब्राउजरमां ओपन थयेलું प्रथम पेज ते वेबसाइटनું होम पेज कहेવાય છે। ज्यारे आपणे ब्राउजरने ओपन करीए અને આપમેળે કોઈ પેજ ખુલી જાય તો તે બ્રાઉઝરનું હોમ પેજ છે। જ્યારે આપણે વેબ પેજના હોમ પેજની રચના કરીએ ત્યારે આપણી બેસ્ટમાં બેસ્ટ ઓફર, આપણી બેસ્ટમાં બેસ્ટ રજૂઆત આપણા હોમ પેજ ઉપર હોય તે બાબત અગત્યની છે। તમે ઘણી બધી ઈ કોમર્સની વેબસાઇટમાં જોયું હશે, ઉદાહરણ તરીકે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, હોમશોપ 18, સ્ટાર સીઝે, નાપતોલ, માયંત્રા, એના પ્રથમ પેજ ઉપર તમે જોશો તો ડીલ ઓફ ધ ડે, બેસ્ટ ઓફર, 50% ડિસ્કાઉન્ટ વગેરે હેડિંગ્સ તમને એના પ્રથમ પેજ પર જ જોવા મળશે। આ પ્રથમ પેજ પર જોવા મળેલી વિગતો આપણને આકર્ષિત કરે છે અંદરની વિગતોને જોવા। આપણે પણ આપણા હોમપેજને બનાવતી વખતે આપણી બેસ્ટ ઓફર્સ આપણા હોમપેજ ઉપર ગોઠવશું। વેબ પેજની રચનામાં આપણે ટેબલ વિકલ્પનો ઉપયોગ પણ કરીશું। ટેબલને ઉમેરવા માટે મેનુ બારમાં ટેબલ વિકલ્પ પર ક્લિક કરી ઇન્સર્ટ ટેબલ પર ક્લિક કરી ટેબલ વિકલ્પ પસંદ કરવાથી ટેબલ ઉમેરી શકાય। અથવા જો કમ્પોઝિશન ટૂલબારનો ઉપયોગ કરવો હોય તો ટેબલ વિકલ્પ પર ક્લિક કરવાથી ડાયલોગ બોક્સ ખુલશે, કેટલી આડી લાઇન એટલે કે રો અને કેટલી ઊભી લાઇન એટલે કે કોલમ આપણી જરૂર છે તે મુજબ ખાનાઓને સિલેક્ટ કરી માઉસનું લેફ્ટ ક્લિક કરવાથી ટેબલ આપોઆપ આપણી નોર્મલ વિન્ડોમાં ઉમેરાઈ ગયેલું જોવા મળશે। અત્યારે આપણે ટેબલના ડિઝાઇન કરતી વખતે આકૃતિમાં તમે જોઈ શકો છો ઉપર અને નીચે એમ બે વિભાગવાળું પ્રથમ ટેબલ ઉમેરેલું છે।
આપણે પણ તે જ રીતનું ટેબલ ઉમેરીશું જે 2x1 2 એટલે આડી રો 2 છે અને 1 એ કોલમની સંખ્યા દર્શાવે છે. બે ખાના પસંદ થયા બાદ ઓકે બટન પર ક્લિક કરશો, નાનું ટેબલ ઉમેરાઈ ગયેલું જોવા મળશે. જેવું ટેબલના ખાના ઉપર ક્લિક કરીશું તેની પ્રોપર્ટીઝ, તેની હાઇટ, વિથ અથવા વધુ પ્રોપર્ટીને જોવી હોય તો માઉસથી ડબલ ક્લિક કરશું એટલે તેની પ્રોપર્ટીઝ જોવા મળશે, જેમાં હાઇટ સાઇઝ ટેબ હેઠળ જોવા મળે છે, હાઇટ ઊંચાઈ વધારવા માટે અને વિથ એટલે કે ખાનાની પહોળાઈ વધારવા માટે. જો તમને પિક્સેલના માપ યોગ્ય ખબર હોય તો આંકડાકીય કિંમત લખી અને આપણે વધારી શકીએ છીએ. બેકગ્રાઉન્ડનો કલર આપવો હોય તો બેકગ્રાઉન્ડ કલર વિકલ્પનો ઉપયોગ કરી ખાનાઓમાં રંગ ભરી શકીએ છીએ. ખાનામાં જે કિંમતો લખાશે તેનું અલાઇમેન્ટ, બે પ્રકારના અલાઇમેન્ટ આવશે, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. વર્ટિકલ એટલે ઊભું અલાઇમેન્ટ જેમાં લખાયેલી વિગતો ઉપરના ખાનાને અડીને એટલે કે ટોપ, બરોબર ખાનાની વચ્ચે એટલે કે મિડલ, અને નીચેની લાઇનને અડીને એટલે કે બોટમ. આ ત્રણ અલાઇમેન્ટ વર્ટિકલ માટે ગોઠવી શકીએ, ક્લિક કરીને જોઈ શકો છો તમે. ત્યારબાદ હોરિઝોન્ટલ માટે લેફ્ટ, સેન્ટર અને રાઇટ આ રીતના અલાઇમેન્ટની ગોઠવણી આપણે કરી શકીએ છીએ. જસ્ટિફાઈડ, જ્યારે ખૂબ જ લાંબુ લખાણ હોય અને બંને બાજુ સમાંતર રાખવા માંગતા હો, જેમ કે આપણી ટેક્સ્ટબુકમાં તમે જોયું હશે પેરેગ્રાફ્સ બંને બાજુ પેજની સમાંતર હોય છે. જ્યારે આપણે નોટમાં લખાણને લખતા હોઈએ ત્યારે હાસ્યની બાજુમાંથી જે લખાણ શરૂ થયું છે તે સીધું હોય છે, પરંતુ લાઇનના છેડે લખેલું લખાણ તે આડાવડું હોય છે એટલે કે જસ્ટિફાઈડ નથી હોતું. પરંતુ જ્યારે લાંબુ અને વિસ્તૃત લખાણ હોય તો જસ્ટિફાઈ કરવું હિતાવહ છે. અત્યારે આપણા લખાણ ટૂંકા હશે એટલે અલાઇમેન્ટ આપણે સેન્ટરનો ઉપયોગ કરીશું. આ વિકલ્પોની ગોઠવણી આપણી જરૂરિયાત અનુસાર વિગતો લખ્યા બાદ કરીશું. જે હાઇટ અને વિથ આપણે ત્યાં પ્રોપર્ટીઝ વિકલ્પમાં જોઈ તે અહીંથી પણ વધારી શકાય છે. જો વિથ વધારી હોય તો ટાઇટલમાં ઉપર માઉસ પોઇન્ટરનું લેફ્ટ બટન દબાવી તમે માઉસને ડ્રેગ કરશો તો તેની વિથ વધારી શકાય. તેવી જ રીતે જો કોઈ ખાનાની, અત્યારે આપણી પાસે બે રો છે, નીચેની રોની હાઇટ વધારવી હોય તો નીચે આપેલા વિકલ્પ પર માઉસ પોઇન્ટરને રાખીને લેફ્ટ ક્લિક દબાવી ડ્રેગ કરવાથી ખાનું મોટું થશે. એક ખાનાની હાઇટ નાની કરવા માઉસ પોઇન્ટરનો તેની પ્રોપર્ટી પર રાખી લેફ્ટ બટન દબાવી માઉસ પોઇન્ટરને ડ્રેગ કરવાથી તેની કિંમત નાની કરી શકાય. ઉપરનું નાનું ખાનું કે જ્યાં આપણે વેબસાઇટનો લોગો, આપણી વેબસાઇટની ટેગલાઇન અને આપણી વેબસાઇટનું નામ લખીશું, તેમાં આપણે બે ખાનાની જરૂર છે. એક બાજુ લોગો અને બીજી બાજુ આપણી વેબસાઇટનું નામ અને ટેગલાઇન, એટલે કે હવે ટેબલની અંદર બીજું ટેબલ ઉમેરવું પડશે. બીજું ટેબલ ઉમેરવા ટેબલ વિકલ્પ પર ક્લિક કરશો તો હવે તમને પ્રોપર્ટી જોવા મળશે. એટલે ટેબલ મેનુ પર ક્લિક કરી ઇન્સર્ટમાં જઈ ટેબલ ઉપર ક્લિક કરીશું. ત્યાં આપણે એક જ રોમાં બે ખાનાની જરૂર છે, એટલે આડી લાઇન 1 અને ઊભી લાઇન 2, 1x2 સિલેક્ટ કરી માઉસનું ડાબું બટન દબાવવાથી ટેબલ ઉમેરી શકાશે. અંદર આવેલા ટેબલને બહાર રહેલા ટેબલની બોર્ડર પ્રમાણે બરાબર ગોઠવણી કરીશું. વચ્ચે કોઈ પ્રકારની જગ્યા ન રહે તે ધ્યાન રાખવું.
ત્યારબાદ પ્રથમ ખાનામાં આપણી વેબસાઇટનો લોગો, લોગો ન હોય તો આપણે કોઈ પણ ફોટોગ્રાફ્સ મૂકી શકીએ છીએ. આપણા કોમ્પ્યુટરમાં કેટલાક ફોટોગ્રાફ્સ સેવ હોવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ કોમર્સની વેબસાઇટ બનાવીએ છીએ એટલે કે ઓનલાઈન સેલિંગ કરતી વેબસાઇટ. આપણે શું સેલ કરવાના છીએ તે અનુસાર કેટલાક ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી રાખવા, જેમ કે કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, કીબોર્ડ, માઉસ, પેન ડ્રાઈવ, વોશિંગ મશીન, ટીવી, ફ્રીઝ, આવા કેટલાક ફોટોગ્રાફ્સને તમારા કોમ્પ્યુટરમાં અગાઉ સેવ કરીને રાખવા. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ખાનામાં ચિત્ર ઉમેરવા, ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરી, ઇમેજ વિકલ્પ પર ક્લિક કરી અથવા કમ્પોઝિશન ટૂલબારમાં ઇમેજ વિકલ્પ પર ક્લિક કરતા ચિત્ર ઉમેરવા માટેનું ડાયલોગ બોક્સ ખોલશે. જે ડાયલોગ બોક્સ ખુલે છે તેમાં પ્રથમ વિકલ્પમાં ઇમેજ લોકેશન, એટલે કે જે જગ્યાએ તમારા કોમ્પ્યુટરમાં ચિત્ર સેવ કર્યું છે તે સ્થળ, તે જગ્યા આપણે બ્રાઉઝ બટન આ વિકલ્પ પર ક્લિક કરી આપણા કોમ્પ્યુટરમાં જે જગ્યાએ આપણે ચિત્રોને રાખ્યા છે તે જગ્યા ઉપર ક્લિક કરીશું. દાખલા તરીકે મારા કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટની અંદર વેબસાઇટ પ્રેક્ટિકલના ફોલ્ડરમાં ઇમેજ નામનું ફોલ્ડર છે, તેમાંથી કોમ્પ્યુટર નામના ફોલ્ડરમાંથી આ ચિત્રને હું મારા લોગો તરીકે યુઝ કરવા માગું છું તે વિકલ્પને સિલેક્ટ કરીશ. તમે જોઈ શકો છો ઇમેજનું આખું સરનામું અહીં તમને જોવા મળે છે. ત્યારબાદ નીચે અલ્ટરનેટ ટેક્સ વિકલ્પ, જ્યારે વેબસાઇટને ઓપન કરતી વખતે કોઈ સંજોગોમાં ચિત્ર આવે નહીં અથવા ચિત્રને આવતા વાર લાગે તો જ્યાં સુધી ચિત્ર નથી આવતું ત્યાં સુધી વપરાશકર્તાને ચિત્રની જગ્યાએ કયું લખાણ આવવું જોઈએ તે બતાવવા અલ્ટરનેટ ટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અલ્ટરનેટ ટેક્સનો ઉપયોગ કરીશું નહીં, એટલે વિકલ્પ પસંદ કરવાનો છે ડુ નોટ યુઝ અલ્ટરનેટ ટેક્સ. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીશું. ચિત્ર ઉમેરાઈ ગયેલું જોવા મળે છે. ચિત્રની હાઈટ અને વિથ, એટલે કે ચિત્રની સાઇઝ નાના મોટી કરવા ચિત્ર ઉપર એકવાર ક્લિક કરી ચિત્રના આ જે કોર્નર ઉપર પોઈન્ટ્સ દેખાય છે તેમાંથી કોઈ એક કોર્નરના પોઈન્ટને જ, જો તમે વચ્ચેના કોઈ પોઈન્ટથી ચિત્રને નાના મોટું કરશો તો તેનો દેખાવ બગડી જાય છે, એટલે કે જે એક્સપેક્ટેશન રેશિયો છે હાઈટ અને વિથનો તે જળવાતો નથી અને ચિત્ર ખરાબ લાગે છે. એટલે કોઈ પણ કોર્નર ઉપરથી ચિત્રને પકડી અને માઉસ પોઇન્ટરનું ડાબું બટન દબાવી ડ્રેગ કરવાથી ચિત્ર નાનું જોવા મળે છે. આપણી જરૂરિયાત અનુસાર ચિત્રને નાનું કરી શકાય. ત્યારબાદ જે પ્રમાણે ચિત્ર નાનું થયું છે તે પ્રમાણે ખાનાને પણ આપણે નાનું કરી દઈશું. ત્યારબાદ આપણે આપણી વેબસાઇટનું નામ લખીશું, દાખલા તરીકે એસપી સુપર સ્ટોર. આપણી ટેગલાઇન આપણા વેબપેજના વેબસાઇટના નામની નીચે લખીશું, બ્રિંગિંગ સ્માઇલ ટુ યુ. ટેગલાઇન ફરજિયાત નથી પણ ઘણી બધી સંસ્થાઓ ટેગલાઇનનો ઉપયોગ કરે છે, જેમ કે નોકિયા ટેગલાઇન તરીકે કનેક્ટિંગ પીપલ લખે છે. એવી જ રીતે ઘણી બધી સંસ્થાઓ પોતાની ટેગલાઇનનો ઉપયોગ કરતી હોય છે. આપણે પણ ફરજિયાત નથી પરંતુ લખવું હોય તો લખી શકીએ. અક્ષરને મોટા કરશું, આપણા જે વેબપેજનું નામ એટલે કે વેબસાઇટનું નામ છે તેને સિલેક્ટ કરી ફોર્મેટ ટૂલબાર 2માં આ જે વિકલ્પ છે તેના ઉપર માઉસ પોઇન્ટર ક્લિક કરવાથી અક્ષરની સાઇઝ આપણે મોટી કરી શકીએ છીએ. બોલ્ડ વિકલ્પ પર ક્લિક કરવાથી અક્ષર બોલ્ડ થાય છે. અક્ષરનો કલર ચેન્જ કરવા,
ओके बटन पर क्लिक करीशुं। त्यारबाद लखाण ने खानानी बरोबर वच्चे गोठववा सिलेक्ट करी अलाइनमेंट करशुं सेंटर, अथवा जे खानामां लखाण आपणे वच्चे जोईए छे एटले के सेंटरमां जोईए छे ते खाना उपर डबल क्लिक करी आपणे तेनी होरिजोंटल प्रॉपर्टी सेंटर करीशुं। अहीं आपमेळे थई गई छे कारण के आपणे टेक्स्टनुं अलाइनमेंट सेंटर आपी दीधुं छे। ओके बटन पर क्लिक करीशुं, आपणा प्रथम वेब पेजने सेव करीशुं, टाइटल आपशुं एसपी सुपर स्टोर, टाइटल लखशुं ओके अने सेव। याद रखो विद्यार्थी मित्रों, सेव तमे जे जग्याए करो छो ते याद रखवू जरूरी छे, कारण के आपणे दरेक पेज में आ सरनामानी जरूर पड़शे। हूँ अत्यारे सेव करूँ छूँ डॉक्यूमेंट में, वेबसाइट प्रेक्टिकल में, अने अहीं वेबसाइट ए घणा बधा वेब पेजनो समूह छे, परंतु प्रथम वेब पेज ए आपणुं होम पेज छे अने हमेशा होम पेज ने इंडेक्स नाम आपीने सेव करवू जोईए। आपणा होम पेजनुं नाम इंडेक्स होवू जोईए, पाछळ एक्सटेन्शन डॉट एच टी एम एल आपणे लखवानी जरूर नथी, ते कम्पोजर द्वारा आपमेळे આપવામાં આવે છે। ઓકે સેવ બટન પર ક્લિક કરીશું, વેબ પેજ થઈ ગયું છે સેવ। વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું પ્રેક્ટિકલ નવા લેક્ચરમાં સમજીશું। આપના પ્રશ્નો કોમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો। થેન્ક યુ।